નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રવિ રાવલ તમારી સાથે ધોરણ 11ના જીવ વિજ્ઞાન સાથે જોડાઈ ગયો છું. મિત્રો, અત્યાર સુધી આપણે જે પ્રકરણ સ્ટાર્ટ કર્યું હતું, પ્રકરણ નંબર 8 કોષ જીવનનો એકમ, તેની અંદર આપણે કોષના પ્રકાર સમજી ગયા. કોષને મુખ્યત્વે આપણે બે ભાગની અંદર વિભાજિત કર્યા હતા. એક હતા આદિ કોષ, કેન્દ્રીય કોષ, અને બીજા હતા સુકોષ, કેન્દ્રીય કોષ, જેને આપણે પ્રોકેરિયોટિક અને યુકેરિયોટિક કોષ તરીકે યા તો સેલ તરીકે ઓળખતા હતા. ત્યારબાદ આપણે વાત કરી ગયા હતા કોષની અંદર અસ્તિત્વ ધરાવતી કેટલીક અંગિકાઓ, તેની અંદર પણ આપણે પટલમય અને પટલવિહીન અંગિકાઓ વિશે બેઝિક ઇન્ટ્રોડક્શન આપણે મેળવ્યું હતું. અને ત્યારબાદ સૌથી છેલ્લે લાસ્ટમાં આપણે ટોપિક કવર કર્યો હતો, જે મેં તમને કીધું હતું નીટ માટે નોર્મલી તેનામાંથી તે ટેબલમાંથી ક્વેશ્ચન્સ પૂછાતા હોય છે, જેની અંદર આપણે વાયરસ, પીપીએલઓ, માઇકોપ્લાઝમા અને આદિ અને સુકોષ કેન્દ્રીય કોષની સાઇઝ કેટલા પ્રમાણમાં દેખાય છે, તેની શું સાઇઝ છે, તેના વિશે આપણે સંક્ષિપ્તમાં ચર્ચા કરી હતી. મિત્રો, આજે આપણે ટોપિકમાં આગળ વધીએ તો આજનો આપણો ટોપિક આવે છે, હવે જે કોષ વિશે આપણે વાત કરતા હતા તે કોષના કદ, તેનો આકાર અને કાર્યની દ્રષ્ટિએ આપણે કોષને કેટલી રીતે વિભાજિત કરી શકીએ, તેના વિશે આજે આપણે વાત કરવાની છે. તો હવે જુઓ, સૌથી પહેલાં મિત્રો આપણે વાત કરી દઈએ કદની. હવે વિશ્વની અંદર અસ્તિત્વ ધરાવતા જે કોઈ પણ સજીવ, મનુષ્ય હોય, પ્રાણી હોય, બેક્ટેરિયા હોય, માઇકોપ્લાઝમા હોય, કોઈ પણ અસ્તિત્વ ધરાવતો સજીવ તેના કદની અંદર બહોળો તફાવત દેખાડે છે. હવે મનુષ્ય છે તો મનુષ્યની અંદર આપણે ખ્યાલ છે બધાના કદની અંદર ઘણો બધો તફાવત જોવા મળે છે. મનુષ્યના શરીરની અંદર પણ અસ્તિત્વ ધરાવતા વિવિધ કોષો, ઓકે, ઘણા બધા કોષો વિશે આપણે સમજવાનું છે. એક્ઝામ્પલ તરીકે આપણે ચેતાકોષ લઈ લઈએ, તેના સિવાય રક્તકોષ પણ લઈ શકીએ, શ્વેતકોષ પણ લઈ શકીએ. અસ્તિત્વ ધરાવતા બધા જ કોષોની અંદર તેના કદમાં શું થાય છે, બહોળો તફાવત જોવા મળે છે. હવે મહત્વની વસ્તુ, જો તમે મેડિકલ એન્ટ્રન્સ એક્ઝામ ઉપર ફોકસ કરો છો, એટલે કે ધોરણ 12 પછી, એટલે કે 12 સાયન્સ ક્લિયર કરી અને તમને ડૉક્ટર બનવાનો જો તમારો ગોલ છે, ઓકે, મેડિકલ ફિલ્ડની અંદર આગળ વધવા માંગો છો, તો 12 સાયન્સ પછી તમને એક એક્ઝામ આપવાની રહેશે જેનું નામ છે નીટ, ઓકે, શોર્ટ ફોર્મ છે નેશનલ એલિજિબિલિટી, એનું ફૂલ ફોર્મ થશે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ, જે આખા ઇન્ડિયા લેવલની એક પરીક્ષા હોય છે, જેની અંદર આપણો બાયોલોજીનો પોર્શન સૌથી વધુ છે, કારણ કે તમે બાયોલોજી રાખેલું છે એટલે તમારા સબ્જેક્ટ થઈ જશે ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી, જેને આપણે શોર્ટમાં PCB તરીકે ઓળખીશું. હવે ફિઝિક્સ અને કેમેસ્ટ્રીના બંનેના થઈને તમને 50% માર્ક્સ મળશે, અને બાયોલોજીના નીટની વાત કરું છું અને બાયોલોજીનો પોર્શન હશે તેની અંદર બીજા 50%, એટલે કે નીટ એટલે કે મેડિકલ ઉપર તમે જો ફોકસ કરો છો તો એના માટે સૌથી વધુ ક્વેશ્ચન તમને પૂછાશે કયા વિષયના, જીવ વિજ્ઞાનના, અને બીજા 50%ની અંદર બે વિષય થઈ જશે કયા, ફિઝિક્સ અને કેમેસ્ટ્રી, એટલે કે ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન. આગળ વધીએ તો જો તમે નીટ ઉપર ફોકસ કરો છો તો આનામાંથી કેટલાક પ્રશ્નો એવરી યર નીટની પરીક્ષાની અંદર પૂછાતા રહે છે, એટલે ખાસ કરીને આજનો જે ટોપિક આપણે કવર કરીએ છીએ તેની તમે તમારી પોતાની સેપરેટ નોટ્સ બનાવી લેજો, અને નોટ્સ જે બનાવો છો તેની અંદર એક નીટનો હેડિંગ સેપરેટ આપી દેજો, રેડ કલરની અથવા તો પિંક કલરની અથવા ડાર્ક બ્લેક કલરની પેનથી તમે હાઇલાઇટ કરી શકો છો. હવે મિત્રો વાત કરીએ, સૌથી પહેલાં વિશ્વની સરાઉન્ડિંગ એન્વાયરમેન્ટની વાત કરીએ તો સૌથી નાનામાં નાનો કોષ અત્યાર સુધી જો ઓબ્ઝર્વ થયો હોય તો તે કોષનું નામ આપી દીધું છે, ઇંગ્લિશમાં નામ છે માઇકોપ્લાઝમા. મિત્રો, આના વિશે આપણે ઇન્ટ્રોડક્શનની અંદર વાત કરી ગયા હતા. માઇકોપ્લાઝમા કાંઈ નવી વસ્તુ નથી, એક પ્રકારનો વિશિષ્ટ બેક્ટેરિયા છે, ઓકે, વિશિષ્ટ પ્રકારનો બેક્ટેરિયા જેને માઇકોપ્લાઝમા નામ આપવામાં આવ્યું છે, અને જેની સાઇઝ છે 0.3 માઇક્રોમીટર, ઓકે, 0.3 માઇક્રોમીટર. પાછળ જે માઇક્રોમીટર છે જેને આપણે એક એકમ તરીકે દર્શાવી છીએ, ભૌતિક વિજ્ઞાનની અંદર તમને આવતું હશે, ઓકે, જેમ સેન્ટીમીટર, મિલીમીટર, ઇંચ, ફૂટ, મીટર, જેમ આપણે કિલોમીટર દર્શાવીએ છીએ, તેવી જ રીતના પાછળ તેનો સાઇઝ દર્શાવતો વિસ્તાર જેને આપણે માઇક્રોમીટર શબ્દ આપીએ છીએ. માઇક્રોમીટરમાં કોઈ પણ સજીવની સાઇઝ, કોષની સાઇઝ આપણે જોવી હોય તો આપણે આવશ્યકતા હશે હાઈ ક્વોલિટીના માઇક્રોસ્કોપની, જેને આપણે કહીશું ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ, જેની શોધ એપ્રોક્સિમેટલી વર્ષ 1950ની અંદર થયેલી હતી, જે આપણે બેઝિક ઇન્ટ્રોડક્શનના ચેપ્ટરમાં ચર્ચા
કરી ગયા છે. ખાસ યાદ રાખી લેજો, સૌથી નાનો કોષ જેનું નામ છે માઇકોપ્લાઝમા અને સાઇઝ છે એની 0.3 માઇક્રોમીટર. ઓકે, હવે એના સિવાય સરળ બેક્ટેરિયા, ઓકે, સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિયા. તમને ખ્યાલ છે અત્યારે આપણે કોરોના વાયરસની સિઝન બહુ ધૂમધામથી ચાલે છે, તમને બધાને ખ્યાલ છે. તો કોરોના વાયરસના લીધે જે વાયરલ ઇન્ફેક્શન ફેફસાની અંદર થાય છે તેની સાથે સાથે એક બેક્ટેરિયાનું ઇન્ફેક્શન પણ તેની અંદર લાગે છે. બેક્ટેરિયાનું નામ છે સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિયા. સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિયા, હવે આ બેક્ટેરિયલ ઇન્ફેક્શન લાગવાના લીધે તેના શરીરની અંદર થાય છે ન્યુમોનિયા. ન્યુમોનિયા બીમારીનું નામ તમે બધાએ સાંભળેલું હશે. શ્વાસ લેવામાં તકલીફ થશે, ઊંડાણપૂર્વક આપણે બીજા એક પ્રકરણમાં સમજવાનું છે. સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિયા, જેને આપણે બેક્ટેરિયા તરીકે અથવા તો શુદ્ધ ગુજરાતીમાં તેને આપણે જીવવિજ્ઞાનના સંદર્ભમાં જીવાણુ તરીકે ઓળખશું, અને જેની સાઇઝ છે 3-5 માઇક્રોમીટર. ઓકે, હવે સૌથી નાનો કોષ, સોરી અહીંયા આગળ નાનો અપાઈ ગયો છે બાય મિસ્ટેક, અહીંયા આવી જશે સૌથી મોટો કોષ, લખવામાં થોડીક મિસ્ટેક થઈ ગઈ હતી. અગર નાના કોષની આપણે વાત કરી દીધી માઇક્રોપ્લાઝમા, એના સિવાય બેક્ટેરિયાની સાઇઝની આપણે વાત કરી દીધી, અને વિશ્વની અંદર સૌથી મોટો જો કોઈ કોષ ઓબ્ઝર્વ થયો હોય એક કોષીય કોષ, તો એ છે શાહમૃગનો અંડકોષ. શાહમૃગનો અંડકોષ, જેની સાઇઝ 1 ઇંચની અંદર હોવાની સંભાવના છે, જે 6-7 ઇંચ સુધી પણ હોઈ શકે છે. ઓકે, શાહમૃગની અંદર સૌથી મોટો કોષ જોવા મળે છે, એક કોષીય કોષ, જેની સાઇઝ છે ઓલવેઝ 1 ઇંચની અંદર 1 ઇંચ, તમે નોર્મલી આપણે જોઈને પણ ઓબ્ઝર્વ કરી શકીએ છીએ. ત્યારબાદ આપણે વાત કરીએ, અત્યાર સુધી જેટલી વાત થતી હતી એક કોષીયના સંદર્ભમાં હતી, તેનાથી વિરુદ્ધ આપણે વાત કરીએ તો એક કોષીનું વિરોધી થઈ જશે બહુકોષીય રચના, એટલે કે એક કરતાં વધુ કોષોના લીધે અથવા તો કોષો ભેગા મળીને તૈયાર થતી રચના, જેને આપણે બહુકોષીય સજીવ તરીકે ઓળખીશું. આપણે મનુષ્ય વિશે પણ આગળ વાત કરી ગયા હતા, તો તે પણ એક બહુકોષીય સજીવની અંદર સમાવેશિત થશે. તો આપણે બહુકોષીય સજીવમાં એક્ઝામ્પલ તરીકે હ્યુમન, એટલે કે મનુષ્યની વાત કરીએ, તો મનુષ્યની અંદર સૌથી નાનામાં નાનો કોષ છે આપણા શરીરની અંદર રક્તની અંદર અસ્તિત્વ ધરાવતો રક્તકોષ, જેને આપણે ઇંગ્લિશમાં RBC એટલે કે રેડ બ્લડ સેલ તરીકે ઓળખીએ છીએ, અને જેની સાઇઝ છે 7 માઇક્રોમીટર. ઓકે, રેડ બ્લડ સેલ્સ અથવા તો રક્તકોષ, આપણે ખ્યાલ છે આપણા શરીરની અંદર આપણું જે રુધિર એટલે કે જે બ્લડ છે એ બ્લડનો કલર કેવો છે? ઓકે, રેડ. તો રેડ કલર દેખાવાનું મુખ્ય રીઝન શું છે? અસ્તિત્વ ધરાવતા તેની અંદર લાખો કરોડો રક્તકોષો, અને તેની અંદર પણ હાજર હશે આપણું હિમોગ્લોબિન, અને હિમોગ્લોબિનનું કાર્ય છે ઓક્સિજનનું વહન કરવું. યાદ રાખી લેજો. આગળ વાત કરીએ, બહુકોષીય સજીવની અંદર સૌથી લાંબો કોષ જો આપણે જોઈ લઈએ તો આપણા શરીરની અંદર જોવા મળશે ચેતાકોષ, જેની સાઇઝ 1 મીટર કરતાં પણ, એટલે કે 3 ફૂટ કરતાં પણ વધુ હોઈ શકે છે. જોઈ શકો છો કેટલો તફાવત છે. અહીંયા કને રક્તકોષ હતો તો એ ફક્ત માઇક્રોમીટરમાં હતો, તો તેનો વિરુદ્ધ આપણે મોટી સાઇઝનો કોષ બહુકોષીયની અંદર જોવા જઈએ તો તે આપણે મળ્યો છે એની અંદર 1 મીટરની અંદર. તો આ બહોળો તફાવત બહુકોષીની અંદર જોવા મળે છે. અને હવે આપણે તેના આકાર વિશે વાત કરીએ તો આકાર નોર્મલી તંતુમય, જે આપણે એક પ્રકરણની અંદર સમજવાનું થશે, બિંબાકાર તંતુમય એટલે કે તાંતળા જેવી રચના હશે તેની અંદર, તેથી એનું નામ તંતુમય કોષો પડી ગયા છે. બિંબાકાર એટલે કે બિંબ જેવી આકાર હોવાથી તેનું બીજું નામ પડી ગયું છે બિંબાકાર બહુકોણીય. હવે ચેતાકોષ કે આપણે પ્લેટલેટ્સની વાત કરશું તો એ કોષ આપણે મળશે ઘણા બધા ખૂણાવાળો. ઓકે, આ વાત કરી દઈએ, સ્ટારફિશ તમે જોઈ હશે એ ટાઈપનું સ્ટ્રક્ચર. ચેતાકોષની રચના તમે ધોરણ 10ની અંદર ઓલરેડી ભણી ગયા છો, તો આની અંદર શું થાય છે, ખૂણાઓ ખૂબ જ વધુ પ્રમાણમાં છે, એટલે એનું નામ પડી ગયું છે બહુકોણીય કોષ. એના સિવાય સ્તંભ જેવા દેખાતા હોવાથી બીજું એનું નામ પડી ગયું છે સ્તંભાકાર, અને ઘનાકાર એટલે કે બોક્સ જેવી રચના. કોઈ વસ્તુ તમે નવી માર્કેટમાંથી ખરીદી કરો છો તો એનો આકાર કેવો છે, એકદમ બોક્સ જેવો. તો બોક્સ જેવી રચના જે તૈયાર થાય છે, ઓકે, વધુ એનિમેશન આપણે આપી શકીએ છીએ, પણ આપણે પ્રકરણની અંદર ઊંડાણપૂર્વક સમજશું ત્યારે આ બધી આકૃતિ આપણે ફરીથી સમજવાની છે. અત્યારે તમને ખાલી આકારના નામ યાદ રાખવાના છે, ઘનાકાર એટલે કે ઘન આકારનું અથવા તો બોક્સ જેવું દેખાતી રચના. આગળ વધીએ, હવે પર્ટિક્યુલરલી ટોપિક ઉપર આવીએ તો આ એનું બેઝિક ઇન્ટ્રોડક્શન હતું, તેની સાઇઝ તમે ખાસ યાદ રાખી લેજો, તમારી નોટ્સની અંદર નોટ ડાઉન કરી લેજો. આગળ વધીએ, હવે સૌથી પહેલાં ફોકસ કરીએ
आदि कोष केन्द्रीय कोष। हवे आखो प्रकरण धीमे धीमे सेपरेट कोष उपर आवी जशे। अत्यार सुधी आपणे एक कोषीय अने बहुकोषीय कोषनी रचनानी वात करी, त्यारबाद हवे आपणे आगळ वधवानुं छे फक्त आदि कोष केन्द्रीय। ने इंग्लिशमां आपणे नाम याद राख्युं हतुं जेने आपणे प्रोकेरियोटिक सेल तरीके ओळखता हता। तो प्रोकेरियोटिक सेलनी अंदर एटले के आदि कोष केन्द्रीय कोषनी अंदर क्या कोषो अथवा तो क्या सजीवोनो समावेश थशे, जे मैं तमने एक वक्त कीधुं हतुं तो पण मैं फरीथी तमारा नोट्स माटे आपी दीधुं छे। उदाहरण तरीके बेक्टेरिया अस्तित्व धरावता विश्वनी अंदर बधे बधा बेक्टेरिया ने आपणे समावेशित करशुं शेमां, आदि कोष केन्द्रीय कोष। तेना सिवाय समावेशित थाय छे एक लीलनी प्रजाति जेनुं नाम छे नील हरित लील, जे फरीथी आपणे एक वक्त समजवानी छे आगळ जता, अत्यारे खाली नाम याद राखी लो। बीजुं छे माइकोप्लाज्मा। तो माइकोप्लाज्मा शुं छे, हमणां ज आपणे वात करी गया, जेनी एक प्रकारनो बेक्टेरिया जेनी साइज छे 0.3 માઇક્રોમીટર, પણ આ એક વિશિષ્ટ પ્રકારનો આપણે બેક્ટેરિયા કહી શકીએ। તેની રચના આપણે આગળની સાઈડ એક ટોપિકની અંદર આકૃતિ સાથે હું તમને સમજાવી દઈશ। અને ત્યારબાદ છે PPLO। PPLOનું ફૂલ ફોર્મ મેં તમને કરાવ્યું હતું આગળ, ભૂલી ગયા હો તો રિવાઇઝ કરી લેજો, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શોર્ટ ફોર્મ થઈ જશે પ્લ્યુરો ન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ્સ, ખાસ યાદ રાખી લેજો। ઓકે, હવે આદિકોષ કેન્દ્રની અંદર વાત કરવા જઈએ તેના કદની। આદિકોષ કેન્દ્રીય એટલે કે જ્યારે પણ શબ્દ આવે આદિકોષ કેન્દ્રીય, તો આદિકોષ કેન્દ્રીય જ્યારે પણ શબ્દ આવે છે ત્યારે તમારા મગજની અંદર શબ્દ ફિટ કરી દેવાનો છે કે બેક્ટેરિયા જેવી દેખાતી કોઈક રચનાની વાત થઈ રહેલી છે। ઓકે, હવે તે કદમાં એકદમ ખૂબ જ નાના છે। શું કામ, કારણ કે આપણે બેક્ટેરિયા વિશે વાત કરી ગયા, જેને ગુજરાતીમાં બાયોલોજીની અંદર જીવાણું નામ આપ્યું છે, જેની સાઇઝ 3-5 માઇક્રોમીટરની અંદર હોઈ શકે છે। અને મહત્વની વસ્તુ, તે ઝડપથી વિભાજન પામે છે। હવે આપણે વાત કરી એક બેક્ટેરિયલ ડિઝીઝની, હમણાં જ વાત કરી ગયા સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિયા। તો કોઈ પણ સજીવને, કોઈ પણ મનુષ્યને ન્યુમોનિયા થાય છે, તો ન્યુમોનિયા થાય ત્યારે શું થાય છે, તેના શરીરની અંદર બેક્ટેરિયલ ઇન્ફેક્શન, ઇન્ફેક્શન શું કામ લાગે છે, કારણ કે બેક્ટેરિયા પોતાના કોષની સંખ્યામાં બહુ જ ખૂબ જ ઝડપથી અથવા તો ફટાફટ વિભાજન પામી અને પોતાની સંખ્યામાં શું કરે છે, ખૂબ જ વધુ પ્રમાણમાં વધારો। હવે વિશ્વની અંદર સૌથી વધુ પ્રમાણમાં જો કોઈ સજીવ કોષ વિભાજન પામી શકતો હોય તો તે છે વાયરસ। ફર્સ્ટ રેન્ક ઉપર આવશે અને સેકન્ડ રેન્ક ઉપર આવે છે, બીજા નંબર ઉપર આવે છે વિશ્વની અંદર અસ્તિત્વ ધરાવતા કેટલાક પ્રકારના બેક્ટેરિયા જે ખૂબ જ ઝડપથી વિભાજન પામી શકે છે। આકારની વાત કરીએ, કોના આકારની વાત થાય છે, એટલે કે આદિકોષ કેન્દ્રીય, યાદ રાખી લેજો, બેક્ટેરિયા જેવા દેખાતા સજીવનું તો તેના આકારમાં ખૂબ જ ભિન્નતા જોવા મળે છે, પણ નોર્મલી તેની અંદર મુખ્યત્વે 4 આકારની અંદર વિભાજિત કરવામાં આવ્યા છે। ક્યાં છે ચારે નામ? સૌથી પહેલાં ઇંગ્લિશમાં આપેલા છે, પછી હું તમને ગુજરાતીમાં પણ સમજાવતો જાઉં છું। સૌથી પહેલો આકાર આપી દીધો છે જેને નામ આપ્યું છે બેસિલસ। ઓકે, બેસિલસ થુરેન્જિયાસિસ એક શબ્દ તમે કદાચ સાંભળ્યો હશે। તો બેસિલસ જે ઇંગ્લિશમાં નામ આપ્યું છે, જેને આપણે ગુજરાતીમાં કહીશું દંડાણુ આકારના આદિકોષ કેન્દ્રીય કોષ। હવે આ બધે બધા આકાર સૌથી વધુ પ્રમાણમાં ઉપયોગમાં લેવાશે, કોના માટે, બેક્ટેરિયા માટે, ખાસ યાદ રાખી લેજો। બેસિલસ એક પ્રકારના, જેને ગુજરાતીમાં દંડાણુ કહેશું, જેનો આકાર એકદમ દંડ જેવો છે। અહીંયા તમે માર્કર જોઈ શકો છો, તો એકદમ જે માર્કરનો સ્ટ્રક્ચર છે એ દંડ જેવો છે। તો દંડ જેવા આકારના દેખાતા બેક્ટેરિયાને આપણે કહીશું બેસિલસ અથવા તો દંડાણુ। આકૃતિ ખાસ તમે ભેગી દોરી લેજો, અને નેટ ઉપર પણ તમે બેસિલસ લખશો તો તેના રિલેટેડ ઘણા બધા બેક્ટેરિયાની આકૃતિ તમને મળી જશે। એનામાંથી કોઈ પણ જે ઇઝી તમને લાગે તે આકૃતિ તમે દોરી શકો છો। ઓકે, બીજું છે કોકસ અથવા તો કોક્સ, બે શબ્દ ઉપયોગમાં લેવાય છે, કોક્સ અથવા તો કોકસ, જેને આપણે ટૂંકમાં કહેશું ગોલાણુ, ગોલ આકારના બેક્ટેરિયા અથવા તો ગોલ આકારના આદિકોષ કેન્દ્રીય કોષ, જેનો સ્ટ્રક્ચર એક્ઝેક્ટલી સરાઉન્ડેડ રાઉન્ડેડ ફોર્મની અંદર હોઈ શકે છે, એકદમ રાઉન્ડ નહીં હોય, પરિકરથી આપણે દોરી અને રાઉન્ડ થાય એવા રાઉન્ડ કોઈ પણ કોષ નોર્મલી આપણે નહીં મળે। એટલે તમે હાથેથી, પેન્સિલથી અથવા તો બોલપેનથી ડ્રો કરવાનો અથવા દોરવાનો પ્રયત્ન કરશો તો જે આકાર મળે છે તેને આપણે કહીશું ગોલાણુ અથવા તો કોક્સ। ત્રીજું છે વિબ્રિયો, ઇંગ્લિશમાં જેને આપણે વિબ્રિયો બેક્ટેરિયા કહીએ છીએ તેને આપણે ટૂંકમાં ગુજરાતીમાં કહીશું અલ્પવિરામ આકાર। સાવ સરળ છે, વિબ્રિયો એટલે કે
અલ્પવિરામ આકારના દેખાતા બેક્ટેરિયા દેખાય છે. અલ્પવિરામ નોર્મલી આપણે કોઈ પેરેગ્રાફ કે કાંઈ લખતા હોય એના પછી પોઈન્ટ પછી કાં તો ફૂલ સ્ટોપ યા તો અલ્પવિરામ આવતો હોય, અલ્પવિરામ જે આપણે ઉપયોગમાં લઈ છીએ તેવા પ્રકારની જે રચના તૈયાર થાય છે તેને આપણે ઇંગ્લિશમાં વિબ્રિયો અને ગુજરાતીમાં આપણે અલ્પવિરામ આકારના બેક્ટેરિયા તરીકે ઓળખીશું. અને સૌથી છેલ્લો અને ચોથા નંબરનો પ્રકાર આકાર આવી જાય છે જેનું નામ છે સ્પાઇરિલિયમ. ઇંગ્લિશમાં નામ છે સ્પાઇરિલિયમ. સાવ સરળ છે, સ્પાઇરલ સ્ટ્રક્ચર. ઓકે, સ્પ્રિંગ તમે જોઈ હશે બધાએ. ઓકે, યા તો તમે ઘરમાં ઘણી બધી વખત નાના હશો ત્યારે રમવા માટે રિંગ આવતી જેનો આકાર એકદમ સ્પાઇરલ ફોર્મની અંદર હતો એના ઉપરથી જ નામ પડી ગયું છે સ્પાઇરિલિયમ, એટલે કે સર્પાકાર અને સર્પ જેવો દેખાતો આકાર એવા પ્રકારની આપણે ઘણી બધી લીલ પણ સમજવાની થશે. હમણાં જ આપણે વાત કરી ગયા નીલ હરિત નીલ, એના સિવાય સ્પાઇરલ આકાર ઉપરથી એક લીલનું નામ પડી ગયું છે સ્પાઇરુલિના. સ્પાઇરુલિના સર્પાકાર અથવા તો સ્પ્રિંગ જેવા આકારની દેખાતી એક લીલ જેનું નામ પડી ગયું છે સ્પાઇરુલિના, તેનો આકાર છે સ્પાઇરિલિયમ અથવા તો ગુજરાતીમાં આપણે કહી શકીએ સર્પાકાર. અને વિશ્વની અંદર સ્પાઇરુલિના એક એવા પ્રકારની લીલ છે જે વિશ્વની અંદર અસ્તિત્વ ધરાવતા દરેક પ્રકારના રોગની અંદર થોડીક આપણે સહાયતા પ્રાપ્ત કરી શકીએ છીએ. કોઈ પણ પ્રકારના દુખાવા, કોઈ પણ પ્રકારની બીમારીની અંદર સ્પાઇરુલિના લીલ આપણે એક બાયોલોજીના એક ચેપ્ટરની અંદર ભણવાની છે, તેની અંદર ઊંડાણપૂર્વક હું તમને દેખાડીશ, સમજાવીશ, તેની આકૃતિ પણ આપણે સમજવાની છે અને રિયલમાં એ કેવું દેખાય છે. ખારા અને મીઠા પાણીની અંદર તે લીલ આપણે જોવા મળે છે, ઘણી બધી એની પણ સ્પીસીસ છે, તે સ્પીસીસ વિશે આપણે આગળ પ્રકરણની અંદર ચર્ચા કરીશું. તો મિત્રો, આજે આપણે અહીંયા કમ્પ્લીટ કર્યું છે સૌથી એક કોષીય, સૌથી મોટા અને નાના કોષ, બહુકોષીયમાં પણ મોટા અને નાના કોષ વિશે વાત કરી ગયા. ત્યારબાદ આપણે આદિકોષ કેન્દ્રીય કોષ ઉપર આવ્યા છીએ જેની અંદર બેઝિક ઇન્ટ્રોડક્શન મેળવ્યું છે, જેની અંદર આપણે તેના ઉદાહરણ, તેનો કદ અને તેના ચાર પ્રકારના જોવા મળતા આકાર વિશે ચર્ચા કરી છે. હવે નેક્સ્ટ ક્લાસની અંદર આપણે આદિકોષ કેન્દ્રીયની આખી કોષની રચના, કોષની રચના એટલે આપણે ખ્યાલ છે તેની અંદર જોવા મળશે તેની કોષ દિવાલ. ઓકે, પછી આવશે કોષરસ પટલ અને તેની અંદર જોવા મળશે આપણે કોષરસ અને અનિયમિત આકારનું કોઈક કોષ કેન્દ્ર, જેના વિશે આપણે નેક્સ્ટ ક્લાસની અંદર ચર્ચા કરવાની છે. નેક્સ્ટ ક્લાસની અંદર આપણે ચર્ચા કરી ત્યાં સુધી આખે આખી જેટલી વસ્તુ આપણે કવર કરી છે બહુ નાનકડો ટોપિક છે અને ઇઝી ટોપિક છે. આ બધે બધી વસ્તુ ખાસ યાદ રાખી લેવા વિનંતી. તમને કોઈ પણ ડાઉટ ક્રિએટ થાય છે તો તમે મારા વોટ્સઅપ ઉપર મેસેજ કરી શકો છો, ટેક્સ્ટ મેસેજ કરી શકો છો અને કોઈ પણ સમયે કોલ પણ તમે બેધડક કરી શકો છો. ઓકે, થેન્ક યુ વેરી મચ.